सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनः प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्रीघनश्याम महाराजनी जय બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર એમ લખે છે, અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભક્તિ માતાને તાવ આવે છે. ભક્તિ માતાને જ્યારે તાવ આવે છે, પોતાનો અંતકાળ નજીક દેખાય છે, ત્યારે ઘનશ્યામ મહારાજને કલ્યાણ સારી રીતે થાય એના માટેનો પ્રશ્ન પૂછે છે કે મારું આત્યંતિક કલ્યાણ થાય, મારું અજ્ઞાન ટળે અને મને ભગવાનમાં હેત થાય એવો ઉપાય બતાવો. ત્યાર પછી ઘનશ્યામ મહારાજ ઘણી બધી વાતો કરે છે, ભગવાનના આશરાથી ગમે એવું દુઃખ હોય તો ટળે છે, ગમે એવો જીવ હોય તો તરી જાય છે, એવી ઘણી બધી વાતો કરી. છેવટે ભક્તિ માતાએ પૂછ્યું કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત જે ભક્તિ એનું લક્ષણ શું છે, બીજું એવી ભક્તિ મેળવવા માટે તમે કીધું કે સત્પુરુષનો સંગ, તો એવા સાધુના લક્ષણ શું છે, એવા બધા પ્રશ્નો પૂછ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ સૌ પ્રથમ પોતાના માતા ભક્તિ દેવીને સાધુના લક્ષણો કહે છે. પૂર પહેલું તરંગ 54. શ્રી હરિ અબ માત જો પ્રતિ સાધુ કે લચ્છન જે તે કહત ભયે સો કહત હુ સુખ કરન હે સબ તે તે દયાલુ પર અપરાધ કો ક્ષમા કરન સ્વભાવ सब जीव प्राणी मात्र के हित इच्छत ऐसे रहाव सब जीव प्राणी मात्र के हित इच्छत ऐसे रहाव. શ્રી હરિએ ભક્તિ માતાના પ્રત્યે જે સાધુના લક્ષણ કયા તેને હું આવે કહું છું, કારણ કે એ બધા સદગુણો સર્વને સુખ કરનારા છે. હવે ભગવાન શ્રીહરિ પોતાના માતા એવા ભક્તિ દેવીને સાધુના લક્ષણો કહે છે, જે સાધુના લક્ષણો શ્રીમદ સત્સંગી જીવનમાં પ્રથમ પ્રકરણના 32મા અધ્યાયથી, જેને હરિગીતા કહે છે, ત્યાં પણ શ્રીજી મહારાજે 64 લક્ષણો સાધુના કીધેલા છે. એ જે લક્ષણો કીધા છે એ જ લક્ષણોને આધારાનંદ સ્વામીએ ચોપાઈઓમાં, દોહામાં, સોરઠામાં ગોઠવેલા છે.
અહીં આગળ સાધુના લક્ષણો કહેતા પહેલાં ભગવાન એમ કહે છે કે જે સદગુણો સર્વને સુખના કરનારા છે, આ સદગુણો કોઈ પણ જીવ પ્રાણી માત્ર આ પૃથ્વી પર મેળવે એ બધાય સુખી થાય. આ લક્ષણોને સાંભળવા માત્રથી આ લક્ષણો સુખી કરે એવા હોય તો એ લક્ષણયુક્ત જો સંત મળી જાય તો જીવ અતિ સુખ્યો થઈ જાય. આ વાતો કરવા પાછળનો ભગવાન શ્રીહરિનો હેતુ એ છે કે ભક્તિ માતા અને શ્રીહરિના સંવાદ દ્વારા મુમુક્ષુને સાચી આંખો આપીને સાચા સાધુની શોધખોળ કરીને એવા સાધુને પોતાનો આત્મા સમર્પિત કરવા માટેનો એક આ ભગવાન પ્રયાસ બતાવી રહ્યા છે. શ્રીહરિ પોતાના માતા ભક્તિ દેવીને હવે કહે છે કે હે માં, સાધુના લક્ષણ સાંભળો. સાધુ દયાળુ હોય છે, સાધુ દયાળુ હોય છે, પારકા અપરાધને ક્ષમા આપવાના સ્વભાવવાળા હોય છે, જીવ પ્રાણી માત્રનું તેઓ હિત ઈચ્છે છે. ભગવાનના સાધુ સૌ પ્રથમ લક્ષણ જ શરૂ થાય છે દયાળુ, દયાળુ હોય છે. આની અંદર આવેલા 64 લક્ષણો હવેની કદાચ આજના અધ્યાયની કથા, આ તરંગની કથા એ તમારા ગૃહસ્થ આશ્રમના ભક્તો માટે તમારી માટેનું એક એક મોડલ છે કે તમારે કેવા સાધુને ગોતવા અને કેવા સાધુની પાસે પોતાના આત્માને સમર્પિત કરવો. અને અમારા જેવા ત્યાગી માટે આ લક્ષણોને વાંચીને, સાંભળીને, સમજીને, પોતાના હૃદયમાં સ્થિર કરીને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે છે. આ હરિગીતા ગૃહસ્થ આશ્રમ અને ત્યાગ આશ્રમ બેયને એ રીતે પોષણ આપે છે કે ત્યાગ આશ્રમી મેં ત્યાગ આશ્રમની અંદર ચાલવાવાળો જે સાધન દશાનો વાળો ત્યાગી છે એને આ લક્ષણો હજુ મારે કેટલા બાકી છે, કેટલા આવ્યા છે એની એક સમજ આપે છે. અને ગૃહસ્થ આશ્રમના ભક્તને આવા સંપૂર્ણ લક્ષણવાળા સંતને ગોતીને એના હાથમાં પોતાનું કાંડું સોંપવાનું એક દિશા બતાવે છે. જેમ તમારે ગૃહસ્થમાં તમે સોનાના આભૂષણો પહેરો, સારા પેન્ટ શર્ટ પહેરો, બધું પહેરો તો તમે બહુ શોભો, એવી રીતે આ 64 લક્ષણો છે ને આમાં જે આવશે ને એ અમારા ઘરેના છે. જેટલા ઘરેના જાજા એટલા વધારે શોભો. આ સાધુતાનું એક એક ઘરેનું છે. સાધુ એ ફક્ત કપડાથી થવાતું નથી, સાધુ થવા માટે પોતાના આત્માને અહીં બતાવેલા તમામ લક્ષણો યુક્ત જ્યારે મુમુક્ષુ કરે છે ત્યારે સંપૂર્ણ સાધુ થાય છે. જ્યાં સુધી અહીં આગળ આવતા લક્ષણો એ હું જોતો જઉં પછી મને લાગે કે મારો 20% લક્ષણ આવ્યા છે તો 20% સાધુ. જગત આખું ભલે 100% સાધુ માનતું પરંતુ ત્યાગી થયેલાને આ લક્ષણ વાંચીને પોતાના અંતરમાં તપાસ કરીને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે 8% હું સાધુ થયો છું, 8% મને સાધુ થવાનું બાકી છે. સૌ પ્રથમ લક્ષણ કે છે સાધુ હોય એ દયાળુ હોય છે. દયાળુ જેના આ લક્ષણ સૌથી પહેલાં આવે છે. શ્રીમદ ભાગવતમાં પણ સ્કંદ 11ની અંદર 11:12 સાધુના 30 લક્ષણો કીધા છે. દયાળુ આ લક્ષણ પહેલું આવે છે. સાધુના હૃદયમાં દયા સહજ હોય, જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરે એવો દયાળુ સ્વભાવ સાધુનો હોય. કેટલું સરસ લક્ષણ કીધું. સૌથી પહેલું જ તમે કોઈ ઉપર દયા કરો ને એટલા સારા અને એટલા સૌમ્ય લાગો. જીવ પ્રાણી માત્ર ઉપર સાધુ દયા કરે છે, દયાળુ છે. બીજું પારકા અપરાધને ક્ષમા આપવાના સ્વભાવવાળા હોય છે. હવે દયાળુ હોય એ જ ક્ષમા આપી શકે ને, ક્ષમા આપે કોણ? પારકો અપરાધ કરી જાય તોય પણ એને ક્ષમા આપી દે, એ દયા નામનો ગુણ એ સાધુમાં રહ્યો છે એટલા માટે આપી શકે છે. ક્ષમા આપવી એની અંદર તો બહુ મોટું, એ તો સાધુનું બહુ મોટું આભૂષણ છે. કારણ કે જીવ તો ડગલે ને પગલે ભગવાનના મોટા સાધુનો કેટલી વખત સૂક્ષ્મ દ્રોહ કરી દેતો હોય અને છતાંય પણ ભગવાનના મોટા પુરુષો એને ક્ષમા આપતા હોય ત્યારે જે કલ્યાણના માર્ગે ચાલી શકતો હોય, ક્ષમાવાળા હોય સાધુ.
મુક્તાનંદ સ્વામી હતા ને, મુક્તાનંદ સ્વામી એક ગામની અંદર ફરવા ગયા, ગામડામાં ફરવા ગયા. એની અંદર સ્વામી મંદિરમાં બેઠા હશે, એના એક સાધુ કાદવવાળા પગ લઈને મંદિરની એ ઓસરીમાં ચડ્યા. કાદવવાળા પગ હતા, ઓસરી બગડી, એટલે સ્વામી એમ કીધું કે સાધુરામ હું ત્રાસ મગાવું પગ ધોવા માટે. સ્વામીએ થોડું મર્મમાં કીધું, પણ ઓલા સાધુને ખબર પડી ગઈ કે સ્વામીએ મને કટાક્ષ કર્યો. હવે ખરેખર એના પગ તો બગડેલા હતા, પરંતુ એને પછી એટલો વિચાર કર્યો, કાશું સ્વામી યારે બોલ્યા નહીં, પણ એને નક્કી એવું કર્યું કે આજે રાત્રે સ્વામીને હવે અહીંથી ધામમાં મોકલી દેવા, બહુ રહ્યા અહીં આગળ, હવે પહોંચાડી દેવા. તે રાત્રે સ્વામીને કે સ્વામી મારે લઘુશંકા કરવા જવું છે, મારી યારે આવશો બહાર? સ્વામી કે સાધુરામ અત્યારે આની અંદર ક્યાં બહાર આવું, તમે જઈ આવો ને. ના સ્વામી તમે હાલો ને, મને એકલાને જતા બીક લાગે છે. સ્વામીને તો ખબર પડી ગઈ કે આને કાંઈ બીક લાગતી નથી, પણ આના હૃદયમાં શું ચાલી રહ્યું છે એ સ્વામીને ખબર પડી ગઈ. એટલે સ્વામીએ તરત જ એની સાથે જતા જતા, પૂજ્યપાદ ગુરુજીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીની કથા દરમિયાન આ પ્રસંગ વિસ્તારથી કીધેલો છે, જતા જતા સ્વામીએ એને સાધુના ધર્મની વાત કરી, ત્યાગીના ધર્મની વાત કરી, અને સાધુની આંખો ખુલી ગઈ. મુમુક્ષુ તો હતા જ, હવે એને નક્કી કર્યું હતું જે કૂવો હતો, કૂવાના કાંઠે એ કાંઠા વિનાનો કૂવો, ત્યાં જઈ અને સ્વામીને ત્યાંથી ધક્કો માર દેવો, એટલે સ્વામી જાય. એટલે આ ફરી કોઈ આપણને પૂછે નહીં પગ ધોવાનું. સ્વામીને આ વાતની ખબર હતી, છતાંય સ્વામીએ એને એવો મીઠો ઉપદેશ આપ્યો, એવો મીઠો ઉપદેશ આપ્યો. સ્વામી એમ બોલ્યા કે જો સાધુરામ, હું તો બૂઢો થયો છું અને આમે હું તો વહેલો મોડો ધામમાં જવાનો જ છું, પણ કાંઈક આપણી સાધુતાની અંદર ખામી આવે તો મહારાજ પૂછે ખરા હા આપણને. આવું કીધું ને એની આંખો ખુલી ગઈ. એ દિવસ તો કાંઈ ના કર્યું, એની રીતે જે ક્રિયા ખાલી કરવાની હતી જઈને પાછા આવ્યા, કાંઈ કરવાનું તો હતું નહીં. પણ બીજે દિવસે મુક્તાનંદ સ્વામીના પગમાં પડીને માફી માગી કે સ્વામી ગઈકાલ મારી બહુ મોટી ભૂલ થઈ જાત આવી, પણ તમે મને ભૂલમાંથી બચાવ્યો. ત્યારે સ્વામી કે મને ખબર હતી કે તમે એવી ભૂલ કરવાના હતા, તમારા હૃદયમાં શું સંકલ્પો હતા મને ખ્યાલ હતો. એ સાધુ બહુ રડ્યા. ત્યારે સ્વામી કે ભલે એ તો થાય, આ મનુષ્યનું શરીર છે, બધા ભાવ હોય થયા કરે, આ સાધુનું બહુ મોટું લક્ષણ છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી જૂના સાવર ગામમાં ગયા અને ત્યાંનો ઉગો ખુમાન કરીને ત્યાંનો મોટો દરબાર હતો. સ્વામી એ ગામની અંદર ગયા, ગામની અંદર ગયા એટલે ગામના પાદરમાં પહેલાં તો જઈને બેઠા છે સંતો ત્યાં આગળ. ગામની અંદર એક મીઠા સાકરિયા કરીને એક સારા હરિભગત, પણ એની સ્થિતિ બહુ ગરીબ હતી, એ ગામમાં એક ડોશીમાં રહેતા, એ પણ સત્સંગી સારા હતા. એટલે એને મીઠા સાકરિયાને કીધું કે સંતો આવ્યા છે, જરા સંતોને પૂછી લે, ભૂખ્યા છે તરસ્યા છે તો મારે ઘેર રસોઈ જમવા લઈ આવો. મીઠા સાકરિયાએ જે ગામના પાદરમાં જઈને સ્વામીને કીધું કે સ્વામી એક ડોશીમાં છે અને તમને જમાડવા છે, તો ભૂખ્યા છો સ્વામી? સ્વામી કે 3 દિવસના ઉપવાસ છે. કૃપાનંદ સ્વામી હતા, ગુણાદિતાનંદ સ્વામી હતા, બીજા સંતો હતા, બધા એ ડોશીમાં ત્યાં ગયા. ત્યાં જઈને ડોશીમાં એ સીધું દીધું, એટલે સંતો એક બાજુ પર બાટીઓ મૂકી, એક બાજુ પર ખીચડી મૂકી અને સંતો ભજનમાં બેઠા. ગામમાં ઉગા ખુમાનને કોઈ કીધું કે ગામની અંદર સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે અને ઓલી ડોશી એની સત્સંગી છે, એને ઘેર રોકાયા છે અને આખું ગામ બગાડશે, કારણ કે એના ગામ ગુરુઓ બધા હોકા ચલમન બીડીઓવાળા હોય. એટલે આ રાજાને ચડાયા, રાજાએ એનો પસાઈતો મોકલ્યો અને કીધું કે સ્વામિનારાયણના સાધુઓને ધક્કા મારીને ગામની બહાર કાઢી મૂકો. પસાઈતો આવ્યો, આવીને અહીંયા આગળ આવીને સીધું કીધું કે સ્વામિનારાયણના મુંડિયા અહીં તારે ઘેર આવ્યા છે ઓલા ડોશીમાં? કહેતો કે હા, સ્વામિનારાયણ ભગવાનના મારા સાધુ આવ્યા છે, તો એને ગામની બહાર કાઢવાનો રાજાનો ઓર્ડર છે, એને ગામની બહાર કાઢી મૂકો. ત્યારે પેલી ડોશી કે જો સાંભળ, ખીચડી થવા આવી છે, બાટીઓ થઈ ગઈ છે, સંતો 3 દિવસના ભૂખ્યા છે, જમીન જતા રહેશે, એ ક્યાં નડે જ ગામને, એ અહીં રોકાય તો બીજા સ્વામિનારાયણના સત્સંગી થાય ને, તમને એ જ પ્રશ્ન છે ને, તો એ લોકો જમીન જતા રહેશે, પણ એને જમી તો લેવા દો. બોલો પસાય તો કે ભલે, હવે આ સાધુઓ 3 દિના ભૂખ્યા હોય તો ભલે ને જમતા, એટલો દયાળુ હતો. ત્યાંથી ગયો,
ત્યાં જઈને ઉગા ખુમાનને કે ત્યાં તો આવું થયું, ડોશીને કીધું, ડોશીમાં એ મને કીધું, મને દયા આવી એટલે મેં સંતોને રહેવા દીધા, જમીન પછી જતા રહેશે. હા સાહેબ, ઓલો ઉગો ખુમાન કે ગોલકુના કે એ મુંડિયાઓને આ ગામની અંદર પાણી નથી પીવા દેવાનું, જે થયું હોય બધું નાખી દો અને બે પાંચ જણા એવા અનાડી બધી ધમાલ કરવાવાળા માણસોને મોકલે અને કીધું એને ખીચડીના આધન મૂકેલા હોય ઢોળી નાખો, એની બાટીઓ બાટીઓ કરેલી હોય એને ફેંકી દો અને એને ધક્કા મારીને ગામની બહાર કાઢી મૂકો. અને બધાય ભેગા થઈને ગયા. પેલા પસાઈતાને ઘણું દુઃખ છે, પણ રાજાનો ઓર્ડર શું કરે, સંતોને માર મારીને ધક્કા મારીને ઓલી ખીચડી ઢોળી નાખીને ગામની બહાર મૂકી દીધા. સંતો એક ઝાડ નીચે જઈને જ્યાં બેસે છે, કૃપાનંદ સ્વામીની ઉંમર થયેલી છે, ત્યાં પાછું માવઠું થયું, વરસાદ થયો, વરસાદ થયો, કૃપાનંદ સ્વામી ઠંડીમાં ધ્રુજવા લાગ્યા. ત્યારે સંતોએ આવું ખેસ હોય ને એને આમ આમ ચાદર જેવું કર્યું અને સ્વામીને નીચે બેસાડે એટલે ઉપર પાણી ઓછું પડે, સ્વામીને ટાઢ ઓછી વાય. ગામની અંદર કોઈ બ્રાહ્મણ હતો, એને ખબર પડી કે સંતોની આવી દશા થઈ છે, એટલે પાછો બ્રાહ્મણ થોડો સત્સંગી એટલે એ સીધું લઈને જ્યાં સંતો દૂર હતા ગામની બહાર, ત્યાં પાદરમાં ગયો, ત્યાં લાકડા લઈ ગયો, ત્યાં જઈને લાકડા હળગાવ્યા, રસોઈ સંતો માટે ખીચડી બનાવી, સંતોને થોડી થોડી જમાડી, સંતો થોડી થોડી ખીચડી જમ્યા, બહુ રાજી થયા. ત્યાં પેલો મીઠો સાકરિયો આવ્યો અને આવીને બહુ રડવા લાગ્યો, પોકે પોકે, હે સંતો, તમે આજે આ ગામની અંદર આવ્યા, તમારી ખીચડી તૈયાર થઈ ગઈ હતી, બાટીઓ તૈયાર થઈ ગઈ હતી, તમારે આમ નીકળી જવું પડ્યું, બહુ દુઃખ થયું મને, આટલું બધું આ પાપી, આવા પાપી રાજાઓ શા માટે થતા હશે. ગુણાદિતાનંદ સ્વામી મીઠા સાકરિયાને કે મીઠા એવું ના બોલીશ, તારું નામ તો મીઠો છે, મીઠું બોલવાનું હોય તારે, આવું બોલાય? પછી ગુણાદિતાનંદ સ્વામી સંતોને કે સંતો આપણે મહારાજની એક આજ્ઞા પાડી, પણ એક આજ્ઞા પાડવાની બાકી છે, આપણે આપણું અપમાન થયું, આપણે ગામ છોડીને નીકળી ગયા, આપણે કોઈને સામે માર્યા નથી, પરંતુ શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે કોઈ તમને માર મારે, તમારું ખરાબ કરે, તો પણ તમારે એને સામે મારવો નહીં, ગાળ દેવી નહીં, એનું ખરાબ થાય એવું ચિંતવન ના કરવું, પણ એનું સારું થાય એવું ચિંતવન કરવું. તો આપણે એનું સારું થાય એવું ચિંતવન કરવાનું હજુ બાકી છે. પછી મીઠા સાકરિયાન સ્વામી કે ઉગા ખુમાનને ત્યાં કોઈ દીકરો કે દીકરી કંઈ ખરું? તો કે સ્વામી આવા પાપીઓને ત્યાં દીકરા હાના હોય કે એને ક્યાં દીકરો હોય આ પાપીને? સ્વામી કે મીઠા એવું ના બોલીશ, તારા મોઢે આવું ના શોભે. સ્વામી સંતોને કે સંતો આપણે આપણી જોડીઓ એક દિવસ એના ઘરમાં જ લટકાવી છે, સંકલ્પ કરો કે એ જીવા ખુમાનને ત્યાં, અરે એ ઉગા ખુમાનને ત્યાં એક છોકરો મહારાજ એને આપે એવો સંકલ્પ કરો. અને સંતો એ દિવસે ત્યાં ભજન કરવા બેઠા, માળા કરવા બેઠા, માળાનું ફળ એને દીધું. ક્ષમા કેવી જો, માળાનું ફળ એને દીધું કે એને ત્યાં દીકરો થાય, એ વાત મીઠા સાકરિયા આવીને ગામમાં કીધી એટલે ગામમાં વાયુ વેગી એ વાત પ્રસરી ગઈ. ઉગા ખુમાનને પણ એવી વાત ખબર પડી કે જે મુંડિયાઓને મેં મરાવ્યા છે એ સાધુઓ આવું કહીને ગયા છે. ભગવાનનું કરવું, સત્પુરુષના વચન ક્યારેય ફરતા નથી. 9 મહિના પછી એને ત્યાં એક બાળકનો જન્મ થયો, એનું નામ જીવો પાડવામાં આવ્યું. એ બાળકનો જન્મ થયો, આખા ગામની અંદર આશ્ચર્ય થયું, ઉગાને બહુ આશ્ચર્ય થયું, પણ હતો અભિમાની, અટંટ, એટલે એમ કંઈ સંતોના ચરણમાં સંતોને ગોતવા જાય એવો નહોતો. પણ એ છોકરો મોટો થતા થતા એની જે રાણી હતી ઉગા ખુમાનની જે ઘરવાળી, એના મનમાં તો બરાબર ફિટ થઈ ગયું કે સાધુના આશીર્વાદ લાગુ પડ્યા એટલે આ સાધુ સાચા હતા. એને સંતો પ્રત્યે બહુ અહોભાવ થઈ ગયો, એટલે બાળપણથી પોતાના છોકરાને સારા સંસ્કાર આપે. એ જીવો મોટો થયો, 8-10 વર્ષ પછી પાછું ગુણાદિતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામીનું મંડળ ત્યાં શેત્રુંજી નદીના પટમાં ત્યાં બેઠેલું હતું, ભજન કરતું હતું, ત્યાં જીવો રમતો રમતો ગયો અને ત્યાં બીજા છોકરાઓ હતા. સંતો કૃપાનંદ સ્વામી ગુણાદિતાનંદ સ્વામી વાતો કરે છે, કૃપાનંદ સ્વામી કે સ્વામી ગુણાદિતાનંદ સ્વામીને કે યાદ આવે છે આ ગામમાંથી આપણું અપમાન થયું હતું, નહીંથી આપણને આપણો અહીં આગળ બહુ મોટો હોકારો મચાવ્યો હતો અને આપણને ગામની બહાર કાઢી મૂક્યા હતા અને ખીચડીનું આધન ઢોળી નાખ્યું હતું, એ જ આ ગામ જૂના સાવર? સ્વામી કે હા, એ જ ગામ છે, એટલે ગામમાં તો જવું નથી, આપણે અહીં પાદરમાં ભજન કરીએ. ન્યા ઓલો જીવો આવ્યો, આવીને એને આ સાધુને જોયા, બહુ રાજી થઈ ગયો.
સંતોને જઈને કે સંતો તમે ભૂખ્યા છો, સીધું જ, કારણ કે પૂર્વનો મુમુક્ષુ હતો, સંતોનો આપેલો હતો ને, સંતો ભૂખ્યા છો? ગુણાદિત્યાનંદ સ્વામી કે હા ભૂખ્યા છીએ, મારે ઘેર જમવા ચાલો. સ્વામી કે તું કોનો દીકરો? તો કે હું ઉગા ખુમાનનો દીકરો. સ્વામી તો અંતર્યામી રૂપે જાણતા હતા કે આપણું જ આપેલું પાર્સલ છે આ, એટલે આ તો બરાબર છે. પણ સ્વામીએ પછી કીધું તારા બાપને પૂછી આવી પહેલાં. આ છોકરો બાપને પૂછવા ગયો ઉગા ખુમાનને કે મારે સાધુ આવ્યા છે અને શેત્રુંજી નદીના કાંઠે છે ને મારે એમને ઘેર લાવવા છે ને જમાડવા છે. ઉગો ખુમાન કે આપણા ઘરમાં વરી સાધુ બાવા હોતા હશે, આપણા ગુરુ ગામ ગુરુ હોકા ચલમ ને બીડીઓ વાળા ઓછા છે, બીજા બાવા લાવવા, એ બાવા ફાવા મારે ઘેર ફાવે નહીં, કંઈ બાવા જોયે નહીં અહીં ઘરમાં. ઓલા છોકરાએ બહુ પ્રતિજ્ઞા લીધી ત્યારે એની માં હતી ને એ કે હવે લાવવા દો ને સાધુને, એક દિવસ ભલે ને અહીં આગળ ક્યાં આપણે ત્યાં કશું ખૂટી જવાનું છે, એક જમીન જતા રહેશે જે સાધુ હશે. એની માને ખબર હતી કે આ સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવેલા છે, હજુ એ ખબર નથી કે જેને આશીર્વાદ દીધા છે એ આવ્યા છે એ નથી ખબર, પણ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. એટલે એને કીધું એટલે છોકરાને કે હારજા બોલાવી લાવ. છોકરાએ બોલાવી લાવ્યો અને સંતોની જોડી લટકી ગુણાદિત્યાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી હામું જોઈને કે સ્વામી 10 વર્ષ પહેલાં જે માળા કરી હતી અને જે મહારાજનો આપેલો આદેશ હતો એ જે પાડ્યો હતો ને સ્વામી, આ એની જોડી લટકી છે. સંતોએ જોડી લટકાવી, રસોઈ માટેના આંધણો મૂક્યા, રસોઈ ચાલુ થઈ, એક બાજુ પર કથા વાર્તા ચાલે, ગુણાદિત્યાનંદ સ્વામી કથા વાર્તા કરે, ઓલો જીવડો ઊભો થયો અને કે મારે સ્વામી તમને ગુરુ કરવા છે. કે સ્વામી કે તાર બાપને પૂછીએ? આ ઉગા ખુમાનને પૂછવા ગયો કે મારે તો ઓલા સાધુ આવે અને ગુરુ કરે. જો પાછો કે એને ઘરમાં લાવીને પાછો ગુરુ કરવા, તું મારો છોકરો, આપણે ગુરુ હોય જ નહીં, આપણે હાના ગુરુ, એ બાવાને ગુરુ કરાય? જીવો કે મારે જ ગુરુ કરવા જ છે. તો ઓલા રાણીબા બેઠા હતા ને એ બોલ્યા, હવે એના આ શિષ્યો બધા જ હોય, એ બોલ્યા કે એને ગુરુ કરવા હોય તો કરવા દો ને, આવા સાધુ ક્યાં મળે, સામેથી ઘેર આવ્યા છે, કરવા દો ગુરુ. હારું કે કર જા. ગુણાદિત્યાનંદ સ્વામી એને કંઠી બાંધી અને પછી જીવડો એ જીવો હતો ને એના બાપા પાસે જઈને કે બાપા તમે ગુરુ કરો કે સ્વામીને. ઓલો કે મારી વાત રહેવા દે, કે મારે હવે પાકા ગળે કાંઠા ના ચડે, મારી જિંદગી પૂરી થઈ ગઈ, મારે કાંઈ ગુરુ ગુરુની જરૂર નથી, તું ગુરુ રાખ તારા. એટલામાં એની મા બોલી કે જો ઘેર આવી રીતે ચાલીને સામે ચાલીને સાધુ આવ્યા હોય તો તમને કંઠી બાંધવામાં હું જાય છે, કરો ને ગુરુ. અને પછી એ બાઈને એવી ખબર પડી પેલા મીઠા સાકરિયા દ્વારા કે જે સાધુઓને મારીને કાઢી મૂકેલા હતા એ જ આ સંતો છે ને, આ સંતો એ જ તમને દીકરો દીધો છે. ત્યારે બાઈએ પણ સ્વામી પાસે કંઠી મગાવી અને કંઠી પહેરી, એના ધનીએ પણ કંઠી પહેરીને આખા કુટુંબને સત્સંગી કર્યું. અપકાર ઉપર પણ જે ઉપકાર કરે, ક્ષમા આપે, એ સાધુ છે. એવા સાધુ મહારાજ કે સાધુમાં લક્ષણ બહુ મેન મેન ને મોટા મોટા આભૂષણો સાધુના કેવા છે એ ખરખા જ. માનો કે માણસો હોય, આ બધા તમે હો, તો કોઈની વીંટી મોટી હોય, નાની હોય, કોઈનું પોંચું મોટું હોય, નાનું હોય, એવું હોય ને. પણ આ સંતો માટેના જે આભૂષણો મહારાજે આ 64 બનાવ્યા છે ને એ ખરખા જ બનાવ્યા, સાઈઝ એ ખરખી જ. તમારે મોટા નાની થઈ જવાનું, કોક આભૂષણ એટલું ઝીણું છે, એટલે મહારાજની કૃપા મેળવીને સત્પુરુષોની કૃપા મેળવીને આપણે ઝીણું થવું પડે તો એ આભૂષણ આપણે પહેરી શકીએ. કોક આભૂષણ મોટું છે તો એ મોટું છે, તો એ મહારાજ અને મોટાની કૃપા મેળવીને મોટું. આભૂષણની સાઈઝ એ ખરખી જ. 64 એ 64 લક્ષણ એક સરખા જ છે, એવું નહીં કે એ આના માટે આટલું ને આના માટે આટલું, એવું નથી, એ ખરખું છે. એવા આભૂષણો છે. આ બીજું આભૂષણ. પછી કે છે જીવ પ્રાણી માત્રનું તેઓ હિત ઈચ્છે છે. જીવ પ્રાણી માત્ર એના યોગમાં જે આવે એનું એ હિત ઈચ્છે, એવા હોય છે. તેઓ ટાળ અને તડકાને સહન કરે છે, તેમાં બીજાના ગુણોમાં દોષને આરોપારૂપી અસૂયા હોતી નથી. એક એક લક્ષણ એવું છે ને, એમાં કરોડ ગણું ઊંડું જવાય એવું છે, પણ આપણે થોડું થોડું ઉપર ઉપરથી જોઈએ, જેના કારણે આ તો મારે સમજવાના છે એટલે થોડું થોડું જોવું તો પડે ને, પણ તમારે એટલા સમજવાના છે કે આવા સાધુ ના મળ્યા હોય તો ખોડવાના, મળ્યા હોય તો સ્થિર મન કરીને રહેવાનું. જીવ પ્રાણી માત્રનું તેઓ હિત ઈચ્છે છે. કોઈ પણ જીવ પ્રાણી માત્ર એને મળે
એનું એ હિત ઈચ્છે કે આનું સારું કેમ થાય. સાધુના હૃદયમાંથી આ સીધો જ સંકલ્પ થાય કે આનું સારું કેમ થાય. સારું એટલે આનું આ લોક પરલોક આ ભગવાનને કેમ પામે, આવો સંકલ્પ સીધો થાય. નૃસિંહાનંદ સ્વામી ચાલ્યા જતા હતા, નૃસિંહાનંદ સ્વામી થોડા લડથડ્યા અને એક બળદના શિંગડામાં સ્વામીનો પગ આવ્યો અને એ સ્વામી આખા એ શિંગડામાં ભરાઈ ગયા, બળદના શિંગડામાં. હવે સ્વામીને થયું કે આ બળદ જો હમણાં માથું હલાવશે તો ઉંમર થયેલી છે, મહારાજ વહેલા લેવા આવી જશે. પણ સ્વામીએ સંકલ્પ કર્યો કે જો આ બળદ અમને જાળવે તો આપણે એને જાળવવો. એ બળદ એવો ને એવો બેઠો રહ્યો, સ્વામીએ થોડી બૂમ પાડી, સ્વામિનારાયણ કરવા લાગ્યા, પાર્ષદો આવ્યા અને સ્વામીને હેઠા ઉતાર્યા. પેલા બળદે માથું હલાવ્યું નહીં. સ્વામી બહુ રાજી થયા. સ્વામી કે આ બળદે અમને બહુ જાળવ્યા ને, એટલે અમે એને જાળવશું અને અંધકાળે લેવા આવશું. એ બળદનો અંધકાળ આવ્યો ત્યારે સ્વામી લેવા આવ્યા. ગમે એવો જીવ હોય, પશુનું પણ હિત ઈચ્છે, એ સાધુ મનુષ્યનું તો હિત ઈચ્છે જ ને. કેટલાય ભંગીને કેટલાય લોકોને ભગવાનના સંતોએ હાવ પછાત જ્ઞાતિના હોય, હાવ હિંસક સ્વભાવના હોય એવાને પણ સંતોએ હિતની વાત કરી મોક્ષના માર્ગે ચડાવ્યા, એવા ઇતિહાસો અનેકા અનેક છે. ટાઢ અને તડકાને સહન કરે સાધુ એવા હોય, ગોદડી હોય એ ઓસી કે મૂકી રાખતા. હા, શરીરનું ધ્યાન રાખવું પડે. પછી કે ટાઢ તડકો સહન કરવાનું કીધું એટલે હાલો બરફ બહાર પડ્યો છે, બરફમાં જઈને ઊંઘી જાઉં તો પછી સ્વામીને સીધા દવાખાને લઈ જવા પડે, એવું થાય. એટલે ટાઢ તડકો સહન કરવો એટલે અતિશય શરીરની એટલી બધી રાખ રખાવટ નહીં, થોડી ઘણી ઠંડી હોય, થોડી ગરમી હોય તો એને સાધુ સહન કરી શકે એવો હોય. થોડીક વાતમાં અકળાઈ ના જાય, થોડોક ટાઢ તડકો જાણીને અકળાઈ ના જાય. મહારાજે તો સંતો માટે 114 પ્રકરણ ફેરવેલા. એમાં એક પ્રકરણ તો એવું કે શિયાળામાં નદીના પાણીમાં બેહવું, ઉઘાડા શરીરે નદીના પાણીમાં બેહવું, એવું પ્રકરણ હતું. ક્યારેક ઉઘાડા શરીરે ફરવાનું ટાઢની અંદર, આવું પ્રકરણ હતું. ભર ઉનાળાની અંદર રેતીની અંદર સૂઈ જવાનું, આવું પ્રકરણ શ્રીજી મહારાજ ફેરવતા. એવા 114 પ્રકરણ ફેરવીને સંતોને મહારાજે છે ને બહુ તાવી નાખ્યા હતા, બહુ તાવી નાખ્યા હતા. એટલે પછી રાજી થયા એમને એમ થોડા કે સંત જન સોઈ સદા મોય બાવે, મમ ઉર સંતન મે સંતન ઉર વાસ કરો સ્થિર હોય. મારા હૃદયમાં સાધુ ને સાધુના હૃદયમાં હું સ્થિર થઉં. પણ કેવા સાધુ? આવા સાધુ ટાઢ ને તડકાને સહન કરે. બીજાના ગુણોમાં દોષને આરોપારૂપી અસૂયા નથી હોતી સાધુમાં. અસૂયા એટલે શું? બીજાના જે ગુણ હોય એમાં દોષ દેખાડે, છે ગુણ અને દેખાડવાનો દોષ. માની લો કે કોઈ સવારની અંદર 3 વાગે બ્રાહ્મ મુહૂર્તની અંદર ઉઠીને ભજન કરવા લાગી જાય છે, તપ કરે છે, સેવા બહુ કરે છે, એ તો એના ગુણ છે ને, સદગુણો છે ને. તો અસૂયાવાળો વ્યક્તિ એમાં શું બતાવે? દોષ બતાવે. એ તો છે ને બધાને બતાવા કરે છે, એ તો બધાની આગળ પોતાની મોટપ વધે ને એટલે કરે છે. આ અસૂયાવાળો કહેવાય. સદગુણ છે એમાં પણ દોષ દેખાડવાનું કાર્ય અસૂયાવાળો કરે. સદગુણ હોય તો એ વચ્ચે જ કથા આવી હતી ને, મુક્તાનંદ સ્વામીનું મોદકાનંદ નામ પાડ્યું હતું, આત્માનંદ સ્વામીનું અનાત્માનંદ નામ પાડ્યું હતું. આ બધી અસૂયા કહેવાય. સદગુણોને વિશે પણ દોષ દેખાડે એ અસૂયા છે. સાધુમાં એવી અસૂયા ન હોય. સાધુ સ્વભાવે શાંત હોય છે. આ તો હરિભક્તોની આ લક્ષણો કેળવવાના છે. આ સાધુ તો દરેકને થવું પડે છે, દરેકને થવું પડે. આવી ટેવ મુમુક્ષુને ઘણીક વખત મોક્ષના માર્ગની ખબર ના હોય તો આવી બહુ હોય. કોઈના સદગુણ જોયે તો સદગુણોની અંદર દોષ કેવી રીતે આરોપાય આવું ગોતે, સદગુણોમાં દોષ આરોપવાનું ગોતે. મુમુક્ષુ એનું નામ છે, સાધુ એનું નામ છે. દોષની અંદર પણ ગુણને ગોતે, દોષમાં જે ગુણને ગોતી શકે એ જ સાચો સંત છે, એ જ સાચો ભગવાનનો ભક્ત છે. ગુણમાં દોષ ગોતે એ અસૂયાવાળો છે. સાધુ છે એ સ્વભાવે શાંત હોય છે. સાધુ સ્વભાવથી બહુ શાંત હોય, બહુ ઉકળાટવાળા ના હોય. તેને કોઈ શત્રુ હોતો નથી. સાધુને કદાચ કોઈ શત્રુ માની બેસે કે આ સાધુ મારા શત્રુ છે. મુક્તાનંદ સ્વામીને ઓલા સાધુ શત્રુ માની બેઠા, પણ મુક્તાનંદ સ્વામીએ એને શત્રુ ન જાણે. સાધુનો કોઈ શત્રુ ના હોય, કોઈ શત્રુ ના હોય, ઈર્ષાથી રહિત. કારણ કે સાધુનો શત્રુ એટલા માટે ના હોય કે સાધુનો શત્રુ થઈ કોણ શકે? સાધુને કંઈ જોતું જ નથી. કંઈ જોતું હોય
તો એનો કોઈ શત્રુ થાય ને, સાધુને કંઈ જોતું જ નથી, સાધુને તો એક ભગવાન મળ્યા, એના સદગુણો એની પાસે ભગવાનના આપેલા છે, બસ એનાથી એ તૃપ્ત હોય છે, એટલે સાધુનો કોઈ શત્રુ હોતો નથી. ઈર્ષાથી રહિત તથા સર્વભૂત પ્રાણી માત્રના આત્મતુલ્ય દ્રષ્ટિ હોય છે. પાછા સાધુ ઈર્ષાથી રહિત હોય, ઈર્ષા ના હોય એમાં. આ બધા સાધુના લક્ષણો ભગતમાં પણ જોઈએ. ઈર્ષા છે ને, બરોબરીયામાં ઈર્ષા બહુ થાય, કોઈની પ્રગતિ જોઈ અને તરત ઈર્ષા થાય કે આ મારાથી આગળ નીકળી જશે. અને એ પાછું આ લોકની મોટપ માટે જ ઈર્ષા થાય, પરલોક માટે ઈર્ષા થતી હોય તો વાંધો નહીં. મહારાજે પ્રથમના ચોથા વચનમાં કીધું, ભગવાનના ભક્તોને પરસ્પર ઈર્ષા ન કરવી. આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે, એટલે ઈર્ષા રહે ખરી, આ સાધુમાં રહેતી હશે તો જ સ્વામીએ કીધું ને કે ઈર્ષા તો રહે છે. ત્યારે મહારાજ કે ઈર્ષા કરવી તો એવી કરવી કે જેની ઉપર તમને ઈર્ષા હોય ને એના જેવા ગુણ આપણામાં આવે એવી ઈર્ષા કરવી. અને એવા ગુણ આવે ક્યારે, એની પાસે જઈને તમે જ્યારે એના ગુણને શીખો, નારદજીને તુમરૂનું મહારાજે દ્રષ્ટાંત દીધું, ત્યારે જ એના જેવા ગુણ આવે એવી ઈર્ષા બરાબર છે. પણ જે ઈર્ષા એ કરીને ભગવાનના ભક્ત સાથે વેર બંધાય કે ભગવાનના ભક્તનું ખરાબ કરવાની ઈચ્છા થાય, એવી ઈર્ષા તો બહુ ખરાબ. નવ યોગેશ્વરો, કેવી ઊંચી સ્થિતિવાળા પુરુષો, શાસ્ત્રોમાં કથા લખાની, ગુણાદિતાનંદ સ્વામી ઉપદેશામૃતમાં કથા કીધી, એમાં પ્રબુદ્ધ નામના યોગેશ્વર હતા. બહુ સુંદર કથા કરે, બહુ સુંદર કથા કરે, એવી સરસ કથા કરે કે લોકો એમના તરફ આકર્ષાય. આઠ એ નવ યોગેશ્વરો બેઠા હોય તો પ્રબુદ્ધ યોગેશ્વર પાસે આ લોકો બધા એમની પાસે જ કથા વાર્તા સાંભળવા જાય. મુક્તાનંદ સ્વામીનો પણ એવો પ્રભાવ હતો કે મુક્તાનંદ સ્વામી જો બેઠા હોય વાતો કરવા તો બધા મુક્તાનંદ સ્વામી પાસે જવું જ પસંદ કરે. એટલે ઘણા સંતોએ તો સ્વામીને મોટી ઉંમર થઈ પછી પ્રાર્થના કરી, સ્વામી હવે તમે થોડી ઓછી વાતો કરજો, કારણ કે તમે વાતો કરી રાખશો તો કોઈ બીજે જાય જ નહીં. ત્યારે સ્વામી દયાએ કરીને પછી કથા ઓછી કરતા, વાતો ઓછી કરે, એવો પ્રસંગ છે. એક પ્રબુદ્ધ નામના યોગેશ્વર એવી વાતો કરતા કે બધાય લોકો એમાં ખેંચાતા, બહુ જ્ઞાની હતા. હવે બીજા આઠ યોગેશ્વર કહેવાય, યોગેશ્વર કહેવાયા, છતાં એ આઠ જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આ પ્રબુદ્ધને આપણે મારી નાખો, આ જ્યાં સુધી હશે ત્યાં સુધી લોકો આપણી પાસે કથા સાંભળવા નહીં આવે. જોવો તો ખરા ઈર્ષા ક્યાં જાય છે. ખરેખર યોગેશ્વર છે એ સંત છે, તો સંતને એવી ભાવના હોય કે કોઈ જીવનું કલ્યાણ થાય, કથા હું કરું કે કથા આ સાધુ કરે, કથા કોઈ હરિભગત કરે, ગ્રહસ્થ કે કોઈ નાનું બાળક કરે, જીવના કલ્યાણ થાય એ મહત્વનું છે, કથા કોણ કરે છે એ મહત્વનું નથી. પ્રબુદ્ધ નામના યોગેશ્વરથી હજારોનું કલ્યાણ થતું, હજારો જીવ ભગવાનના માર્ગે ચાલતા, તો એમાં આઠ યોગેશ્વરોને હું વાંધો હતો, આ માળા કરતા હોત ને ભજન કરતા હોત તો કાંઈ પ્રોબ્લેમ હતો, એમને જે કામ કરવાનું હતા એકલો કરી નાખે છે. આઠ આઠ સાધુ ભેગા થઈને જે કાર્ય કરવાના હોય, આઠ સાધુ ભેગા થઈને 5000 વ્યક્તિનું કલ્યાણ કરવાનું હોય, એ એક જ સાધુ કરી નાખે તો ઓલા આઠને શાંતિથી ભજન થાય. એ તો સુખ્યા થયા ઉપરથી, ઓલાએ ડોહળું લીધું તો એને તો બહુ શાંતિ થઈ ગઈ, એને પ્રવૃત્તિ મટી તો વધારે અંતરદૃષ્ટિ રહેશે, વધારે ભજન થશે. પણ ઈર્ષા, આઠેવ જણાએ નક્કી કર્યું આને પતાવી દઈએ. આઠ જણા પ્રબુદ્ધ યોગેશ્વરને ભેગા થઈને લઈ ગયા, અને એક નિર્જન કૂવો હતો પાણી વિનાનો, એ કૂવાની અંદર બધાય પકડીને નાખવા તૈયાર થયા. પેલા પ્રબુદ્ધ કે ભાઈ મને શા માટે આ કૂવામાં નાખો છો, મને મારી નાખવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે મને કહેશો? તો કે તું જ્યાં સુધી જીવતો હોઈશ ને ત્યાં સુધી અમારી પાસે કોઈ કથા વાર્તાને જ્ઞાન લેવા આવતું નથી, આટલું તો અજ્ઞાન. એટલે ભાઈ તમે સૂર્ય છો, તમારે કોઈને કહેવું નહીં પડે કે હું સૂર્ય છું. આવશે, અને તમે સૂર્ય છો ને જગતે ના જાણી તો જગતને ખોટ છે, તમને સૂર્યને શું ખોટ? સૂર્ય આકાશમાં આવ્યો અને જગતે ના જાણ્યું કે સૂર્ય આકાશમાં છે તો જગતને ખોટ જાય, સૂર્યને શું ખોટ જાય? ક્યારેય ન જાય.
કોઈ તવંગર વ્યક્તિ છે, રૂપિયાવાળો છે, તો એની પાસે રૂપિયા છે, કોઈ ગરીબ એની પાસે ભીખ માગવા નથી આવતો, તો તવંગરને શું ખોટ જાય? એ ઉદાર હૃદયનો છે, કોઈ જાય તો આપે, ના જાય તો ન આપે. પરંતુ ઈર્ષાના કારણે આવું થતું હોય. પ્રબુદ્ધ યોગેશ્વર ઓલા આઠજણને કે જો સાંભળો, મને જીવવા દો, મારી ના નાખશો ભલા કમોતે, હું આજથી કથા કરવાની બંધ કરી દઉં છું બસ. હા કે એ બરાબર છે. ત્યારે રાજી થઈને જીવતા રાખ્યા. આનું નામ છે ઈર્ષા. ભગવાનના સાધુને વિશે કોઈ પ્રકારની ઈર્ષા ન હોય, ઈર્ષા ન હોય. કોઈનો પણ ઉત્કર્ષ જોવે અતિ રાજી થાય. સન્માન કે સહન ન કરત હી તે હી રહે ત સદાવરત હી બરોબરિયા કે દેખી સન્માના બરોબરિયા કે દેખી સન્માના દિલ ન તપહી પ્રસન્ન રહના દિલ ન તપહી પ્રસન્ન રહના સન્માન કે સહન ન કરત હી. પોતાનું સન્માન સાધુને અસહ્ય બને છે. એક ઈર્ષાના દુર્ગુણની અંદર અહીં આગળ મહારાજે એવું પણ કીધું કે ઈર્ષાથી રહિત હોય, કારણ કે એને બીજાને વિશે સ્વપનાની માન્યતા હોય. સ્વપનાની માન્યતા એટલે એવું હોય કે એને વિશે જે છે મારું જ છે ને, આવું હોય. જેમ કે આઠ યોગેશ્વરોએ એવું વિચાર્યું હોત કે પ્રબુદ્ધ પાસે જે છે એ આપણું જ છે ને, તો વાંધો નહોતો. પરંતુ એને પોતાની જાતને ત્યાંથી જુદી ગણી, એના કારણે ઈર્ષા થઈ. એ એવું સમજાવે છે કે તમારાથી સદગુણી કોઈ ભગવાનના ભગવત ભક્ત કે ભગવત સંત તમને કોઈ દેખાય, ત્યારે તમે એની સાથે ઈર્ષા કરવાની જગ્યાએ એવું વિચારો કે એ છે તે હું જ છું ને, એમનું છે એ મારું જ છે ને, આટલું વિચારો તો ઈર્ષા નહીં થાય. કાં તો તમે એને તમારાથી મહાન જોવો, કાં તો તમે એની અંદર સમાઈ જાઓ, તો તમને એની સાથે ઈર્ષા નહીં થાય. પણ જો તમે એની સાથે સમાયા નહીં અને તમે એને તમારાથી મહાન ન જાણ્યા, તો ચોક્કસ ઈર્ષા થશે એવું મહારાજ કહે છે. પોતાનું સન્માન સાધુને અસહ્ય બને છે. ઓહો, પોતાનું સન્માન થતું હોય એ સાધુને અસહ્ય બને એટલે એનાથી સહન જ ના થાય. પોતાનું સન્માન હોય ને એને મુજારો કરે, પોતાને સન્માન મળે ને ત્યારે મુંઝાઈ જાય. બોલો, ફૂલાઈ ના જાય, મુંઝાઈ જાય. આ સાધુનું લક્ષણ કીધું. વાસુદેવાનંદ બ્રહ્મચારીને લોયામાં શ્રીજી મહારાજે ગાદીએ બેસાડ્યા, વાસુદેવાનંદ બ્રહ્મચારી મુંઝાઈ ગયા, મૂંઝવણ થઈ ગઈ, આંખમાંથી આંસુડા ચોધાર પડવા લાગ્યા. સાધુના વખાણ થાય ત્યારે સાધુની આંખમાંથી આંસુડા જાય, એ સાચો સાધુ છે. એના વખાણ થાય એનાથી સહન ન થાય, એને માન મળે એનાથી સહન ન થાય, એને સન્માન મળે એનાથી સહન ન થાય, એ સાધુ છે, એ સાધુ છે. શ્રીજી મહારાજ કે સાધુ મારો આવો હોય કે સાધુ સન્માન એના સહન ના કરી શકે એવો હોય. એ સન્માન તો એને બંધન લાગે, એને માન આપવામાં આવે એને બંધન લાગે, વખાણ એને બંધન લાગે, એની અંદર એને એમ લાગે કે આ તો મારું કંઈક બગાડશે, આવું દેખાય. હવે જેને સન્માનને વિશે દોષ દ્રષ્ટિ હોય, એને ક્યારેય પણ એવો સંકલ્પ થાય કે મને કોઈ આગળ કરે? સન્માનમાં જેને દોષ દ્રષ્ટિ હોય એને ક્યારેય એવું થાય કે મને કોઈ આગળ કરે? એને ક્યારેય એવું થાય કે મારી કોઈ કિંમત કરે? એને ક્યારેય એવું થાય કે મને કોઈ મોટો ગણે ને મોટો માને ને મોટો કરે? એને ક્યારેય એવું થાય મને આગળ બેસાડે? આ બધાય જો આમાંના કોઈ પણ સંકલ્પ વિકલ્પો થાય છે, એની પાછળનું કારણ એ છે કે સાધુતાનો એ ગુણ, ભક્તપનાનો એ ગુણ શ્રીજી મહારાજને જે માન્ય છે, એ મેં અને તમે હજુ મેળવ્યો નથી. જો મેળવીશું તે દિવસે આપણને સન્માનમાં, વખાણમાં, મોટાઈપનામાં, આગળપનામાં બધી જગ્યાએ દોષ દેખાશે અને એકલી મૂંઝવણ થશે, એમાં મૂંઝવણ થશે. હા, ભગવાને અને કંઈક મોટા પુરુષોએ નક્કી કર્યું હોય ને આપણે ચાલીએ જઈએ બેસીએ ઉઠીએ, પણ હૃદયને વિશેની ખિન્નતા હોય, એનું અતિશય દુઃખ હોય, દુઃખ હોય, પ્રફુલ્લિતતા ના હોય, અને જ્યારે
એ માટે તે સ્પૃહાથી સદાય રહિત વર્તે, સદાય એની ઈચ્છા જ ના હોય એમને, માન મોટપની ઈચ્છા ના હોય સાધુને, પોતાના બરોબરિયાનું સન્માન દેખીને મનમાં સંતાપ કરતા નથી ને પ્રસન્ન રહે છે. આ પાછું લક્ષણ, પોતાના સન્માનથી દાજે અને પોતાને બરોબરિયા ભગવાનના કોઈ સાધુ હોય એને વિશે ગુણ એવું હોય, જ્ઞાન એવું હોય, ભક્તિ એવી હોય, વૈરાગ્ય એવો હોય, એનો પ્રભાવ એવો હોય, તો એના વખાણ સાંભળે, એના વખાણ કરે, એને માન આપે કોઈ, એ જોઈને બહુ રાજી થાય, પ્રસન્ન થાય. પણ એને એવું ના થાય કે મને તો કંઈક પૂછતા નથી ને, મારી તો કોઈ કિંમત નથી, લો આપણને થાવ ખૂના મૂકી દીધા છે, કોઈ વાતની અંદર આપણને તો કોઈ કંઈ કંઈ પૂછતું જ નથી, એટલે આ તો એવું છે થોડું માથું મારવું જ પડે. હા, માથું મારીએ, આ જગતની અંદર બધું માથું મારીને હાલી જાય, પરંતુ પુરુષોત્તમ નારાયણના હૃદયને વિશે માથું નથી મરાતું. હા, જગતની અંદર અનેક જગ્યાએ માથા મોટા કરીને મોટું માથાવાળા થઈ શકાય છે, આ જગતની અંદર હજારોને છેતરી શકાય છે, હજારોને દબાવીને પણ રાખી શકાય છે, પણ પુરુષોત્તમના હૃદયમાં સ્થાન નહીં મળે. શ્રીજી મહારાજ જ્યારે નહીં કે આ મારું હૃદય છે, તો કદાચ આખું જગત આપણને કહેશે શું એનો ફાયદો, આખું જગત કદાચ આપણને એમ કહેશે તું પૂર્ણ સાધુ છો, પણ શ્રીજી મહારાજ એમ કહેશે કે ભાઈ તું તો અધૂરો છો, પતી ગયું. જગત આખાએ કીધું શું ફેર પડે, શું ફેર પડે, જગત આખાએ માન દીધું એનાથી શું. બ્રહ્માનંદ સ્વામી કે મારે વાલે દીધું મને માન રે, કોઈ મને શું કરશે. ભગવાન શ્રીહરિ જ્યારે માન આપે ને ત્યારે એ માન સાચું છે. જગતના માનની ભૂખ છે એ ક્યારેય સાચો સાધુ થઈ શકતો નથી. હા, માનની ભૂખ રાખીએ, પુરુષોત્તમ નારાયણ માન આપે. અને પુરુષોત્તમ નારાયણ કેદી માન આપશે, જેટલા દાસભાવને પામશું એટલું એ માન દેશે, જેટલા નિર્માણીપણાને પામશું એટલું એ માન દેશે. અને એનું નિર્માણીપણું પાછું એનું ચેકિંગ મશીન કેવું છે, આંતરિક છે. બાહ્ય નિર્માણીપણું, બાહ્ય દાસત્વ હશે તોય એ માન નહીં આપે, પણ જ્યારે અંતરમાં સાચું દાસત્વ પ્રગટ થશે, અંતરમાં નિર્માણીપણું પ્રગટ થશે ને પુરુષોત્તમ નારાયણ પછી માન દેશે, માન દેશે. તમે જુઓ ને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં બીજાને માન આપવાની અંદર પૂજ્યપાદ ગુરુજીનું કેટલું, કેટલી સાધુતા છે, આપણને આમ નજરોએ દેખાય, નજરોએ દેખાય. અરે એવું નહીં કે બીજા કોઈ બહારના મોટા સાધુ હોય ને એને માન સન્માન દેતા હોય એ તો બરાબર છે. સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં તમે જોયું હોય કે એની અંદર મોટા મોટા વૃદ્ધ સંતોનું પૂજન કરતા, એ તો બરાબર છે. પણ તમે એ પણ જોયું હશે ને કે કેટલાય નાના સંતોનું પણ પૂજન કર્યું હશે, અરે પોતાના શિષ્યોનું પણ પૂજન કર્યું છે. જે સંતોને વરતાલની અંદર ફક્ત ચિઠ્ઠી મળતી, જેનું કોઈ બીજી જગ્યાએ ક્યાંય નામ એવું મોટું ના હોય, એવા સંતોને પણ આગળ બોલાવીને પૂજન કર્યું છે. અને એનું સન્માન કરીને ગુરુજીની આંખો અને ગુરુજીનો ચહેરો જેને વાંચ્યો હશે, આજે પણ એનું રેકોર્ડિંગ વેબસાઇટ પર, યુટ્યુબ પર પડેલું હશે, એ વખતના ગુરુજીના ચહેરાને કોઈ વાંચે, એ સાધુતા છે, એ સાધુપણું છે. જગત જે માને, જગત કદાચ એને ગાંડપણ પણ માને, બોળપણ પણ માને, પણ શ્રીજી મહારાજ એને બહુ માને છે, બહુ માને છે. ગુરુજીની આંખમાં જળજડિયા છે, જ્યારે એમને સંતોનું પૂજન કર્યું છે ત્યારે ગુરુજીની આંખમાં જળજડિયા આવી ગયા છે. મોટા વડીલ સંતો, વૃદ્ધ વયોવૃદ્ધ સંતોનું પૂજન કર્યું ત્યારે રડી પડ્યા છે. કારણ શું? કારણ એક જ છે, એ ભગવાન શ્રીહરિને વાલા હોય છે. આમાં એક એક લક્ષણ જેટલું છે ને, એ એક એક લક્ષણના એક એક નહીં હજારો પ્રસંગ પૂજ્યપાદ ગુરુજીના કહી શકાય એમ છે, પરંતુ એવો સમય આવશે ત્યારે કહેશું. અહીંયા આગળ વાત એ છે કે ભગવાનના સાધુ એવા હોય કે પોતાના બરોબરિયાનું સન્માન દેખે ને તો એ મનમાં સંતાપ નથી પામતા, પણ પ્રસન્ન થઈ જાય છે, રાજી થઈ જાય છે કે વાહ, કોઈના ઉપર વેરભાવ રાખતા નથી. કોઉ કે ઉપર વેર રખના તામે, રહિત સદા રહાવત યામે, માન રહેતા મચ્છર રહિતા, માન રહેતા મચ્છર રહિતા, પરમોટપ દેખ પ્રસન્ન ચિતા,
परमोट देख प्रसन्न चीता को के ऊपर वेर रखना तामे। भगवान ना साधु कोई ना ऊपर वेर भाव नहीं राखता। कार्यानी नु नवमु वचनामृत पाड़ा खारनु, भगवान ना साधु ने क्यारे कोई वेरी ना होय। वेरी क्यारे थाय? वेरी त्यारे ज थाय के कईक आपड़ा करता एनी अंदर आपने विशेष जोईने ईर्षा थाय तो वेर थाय, तो वेर थाय। कोई कईक तमारू बगाड़वा आवे छे एमां तमने पुरुषोत्तम नारायणनु करतापणु न होय तो वेर थाय। मारी पासे जे संपत्ति छे ये बधी संपत्ति पुरुषोत्तम नारायणनी छे, कदाच एनो नाश करवा कोई आवे छे पुरुषोत्तम नारायणनी इच्छा हशे तो ज नाश थवानी छे, नहीं तो थवानी ज नथी। एने वेर एटला माटे नथी थतुं के सर्व करता हरता भगवान ने स्वीकारी शके छे, एटले एने कोईनी साथे वेर नथी थतुं। ए भगवानना भक्तोनो अतिशय महिमा समझी शके छे एटले एनी एने कोईनी साथे वेर नथी थतुं। श्रीजी महाराज के साधु छे एने पाड़ा खर न जोईए। पाड़ो केवो होय? પાડાને તમે આજે છંછેડ્યો હોય ને તો ત્રણ વર્ષ પછી તમારું વેર લે પાડો એવો હોય। પાડાને તમે આજે કંઈક કર્યું હોય, ગુરુજી એક દ્રષ્ટાંત દે છે, હરિભગત હતા સંજાયાના અને એ રોજ વર્તાલ આવતા અને એકવાર કંઈક પાડો રસ્તામાં બેઠેલો શિક્ષક હતા પોતે, ને પાડાને કંઈક થોડું આમ હટકે આવું કંઈક કીધું, એ પાડાએ નજરમાં રાખી લીધા ભગતને, તે વર્ષ બે વર્ષ પછી સિંગડે ચડાવીને ધામમાં મોકલી દીધા। એ પાડાખાર કહેવાય, પાડો એવો હોય। તે મહારાજે કહ્યું કે જેને પાડાખાર હોય એને તો સાધુ જ ન જાણવો, સાધુ માટેનું જ આખું વચનામૃત છે અને હરિભગતને કામ લાગે એવું છે। એકાંતિક ભક્ત જેને થવું એ બધાના લક્ષણ શીખવા જ પડે, દરેકને સાધુ થવું પડે છે। તમે કથામાં સાંભળ્યું છે દરેકને સાધુ, સાધુ એટલે શું? આ લક્ષણને કેળવવાના। આ લક્ષણ ગ્રહસ્થાશ્રમમાં પણ ઘણી વખત ભક્તોમાં હોય, આમાંના ઘણા બધા લક્ષણો ગ્રહસ્થાશ્રમમાં હોય, તો એ સાધુ છે, એટલે સાધુ છે। પરંતુ જે ત્યાગાસરના માર્ગે ચાલ્યા એને તો કેળવવા જ રહ્યા, મેળવવા જ રહ્યા, સિદ્ધ કરવા જ રહ્યા, કોઈની ઉપર પણ વેર ન રાખે, સદાને માટે નિર્વેર ભાવે રહે છે, તેમાં માન કે મત્સર દોષ હોતા નથી, તેથી જ બીજાની મોટાઈને દેખીને મનમાં રાજી થાય છે। આ વાત વારે વારે આવે, તમે જોયું બીજાની મોટાઈને જોઈને મનમાં રાજી થવું, આ તો બહુ મોટું સાધુતાનું લક્ષણ છે, બીજાની મોટાઈ। હવે બીજાની મોટાઈ તો કે બીજાની મોટાઈ કઈ જગ્યાએ? અરે થોડીક ડોક્યું કરીએ ને તો આપણા કરતાં કોઈક સદગુણો બીજા ભગવાનના સંત ભક્તમાં ઘણી બધી જગ્યાએ વધારે હોય, ઘણા બધા લક્ષણો વધારે હોય, તો તરત આપણને એને પ્રત્યે અહોભાવ થાય, તરત એના એ સદગુણોની મોટાઈને સ્વીકારાય કે આમાં સદગુણ છે એમ સ્વીકારાય, આર્ત થવાય, ગદગદ ભાવ થાય આપણને, આપણે એકાંતમાં બેઠા હોય ને એવા સદગુણો ને એવા ભગવાનના સંતો ભક્તોની સાધુતા અને એની મોટાઈને વિચારીએ તો પણ આપણું હૃદય દ્રવે, ત્યારે માનવું કે હવે મારે વિશે સાધુતાના ગુણ આવી રહ્યા છે, આવી રહ્યા છે। સાધુ એકાંતમાં બેઠો બેઠો પોતાની મોટાઈ ના વિચારતો હોય, સાધુ એકાંતમાં બેઠો બેઠો ભગવાનના સંતો ભક્તોની મોટાઈને વિચારતો હોય, સાધુ અને ભગવાનનો એવો મુમુક્ષુ ભક્ત છે એકાંતમાં બેઠો બેઠો ક્યારેય પણ પોતાને વિશે સારપના વિચારો ન કરતો હોય, એ બીજા ભગવાનના સંતો ભક્તો એમાં શું સારું સારું પડ્યું છે કે જે મારે હજુ મેળવવાનું બાકી છે એના વિચાર કરતો હોય। નિજ ગુણ ગિરી સમ અનુકારી જાને પર ગુણ અનુ પરબત કરી માને, આ સાધુનું લક્ષણ છે, પોતાના ગુણને ગીરી જેવા હોય અને અણુ જેવા કરે કે મારામાં તો કાંઈ નથી, કશું જ નથી, અને બીજાના અણુ જેવા ગુણ હોય, પહાડ જેવા જોઈએ, ઓહો 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 ઓહો, પછી તો મોટાઈ સ્વીકારાય ને। નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં ગયા તો ઉમરેઠની અંદર પહેલાં મુક્તાનંદ સ્વામી છ મહિના રહ્યા હતા અને છ મહિના રહીને સ્વામીએ ત્યાં સત્સંગ કરાવ્યો, પછી નિત્યાનંદ સ્વામી ગયા, નિત્યાનંદ સ્વામી ગયા એટલે ઉમરેઠના હરિભક્તોએ એવું કીધું કે સ્વામી મુક્તાનંદ સ્વામીએ જે અમને કથા વાર્તા સત્સંગ કરાવ્યો ને બહુ જબરો કરાવ્યો, હવે નિત્યાનંદ સ્વામી વિદ્વાન છે, નિત્યાનંદ સ્વામી એક સારા સંત છે, ભગવાન શ્રીહરિના વહાલા સંત છે, અગ્રગણ્ય સદગુરુઓમાંના એક સદગુરુ છે, હવે
એવા નિત્યાનંદ સ્વામી બેઠા છે. રામાયણની અંદર એક પ્રસંગ બહુ સરસ છે. રામચંદ્રજી જ્યારે વનવાસમાં જવા તૈયાર થયા છે ને, ત્યારે સીતાજીને પહેલાં સાથે લઈ જવાનું નક્કી નથી કર્યું. સીતાજીને ખબર નથી કે આ વનવાસમાં જવાના છે, એટલે રામચંદ્રજીએ સીતાજીને આખી હકીકત કીધી. મારા પિતાની ઈચ્છા આવી છે, આ છે તે છે, એટલે હું વનમાં જવાનું, 14 વર્ષ હમણાં પૂરા થઈ જશે, તમે ચિંતા ના કરતા, અહીંયા આગળ માતાઓની સેવા કરજો, ભરતજી રાજ્ય કરવાના છે. એટલે જે રામચંદ્રજીએ જે ખાસ અનુરોધ સીતાજીને કર્યો કે ભરતજી અહીં રાજ્ય કરવાના છે, માટે તમે ભરતજીને અનુરૂપ થઈને રહેજો, મારા ભાઈ ભરતની આગળ ક્યારેય પણ તમે મારા વખાણ ન કરતા. સીતાજીને શું કીધું છે? મારા ભાઈ ભરતની આગળ તમે ક્યારેય પણ મારા વખાણ ન કરતા, કારણ કે એક પરાક્રમી પુરુષ બીજા પરાક્રમી પુરુષના વખાણ સહન કરી શકતો નથી. આવું રામચંદ્રજીએ સીતાજીને ઉપદેશ દીધો છે. પછી સીતાજી કે મારે તો તમારી ભેગા જ આવવું છે, પછી ગયા. પણ એ રામચંદ્રજીનો જે ઉપદેશ છે કે તમે ક્યારેય પણ ભરત આગળ મારા લગાડ પણ વખાણ ના કરતા, કારણ પરાક્રમી વ્યક્તિ, એક સુરવીર વ્યક્તિ બીજા સુરવીર વ્યક્તિના, એક સદગુણી વ્યક્તિ બીજી સદગુણી વ્યક્તિના વખાણને સહન કરી શકતી નથી. આવું રામચંદ્રજી સીતાજીને ભરતજી આટલા આદર્શ હોવા છતાં પણ આટલો ઉપદેશ દે છે. એની જગ્યાએ એ બધા ત્યાં આગળ એ વ્યવહારિક જે છે એ વ્યવહાર બરાબર કીધેલો છે શાસ્ત્રમાં. એ એક પ્રકારનું સૂચન ગૃહસ્થ આશ્રમના ભક્તોને બતાવેલું છે. ક્યાંક ક્યાંક યોગ્ય સમયે એ યોગ્ય હોય છે, એ પ્રકારનું વર્તવું જોઈએ. પરંતુ સાધુ છે એ તો શાસ્ત્રથી પણ પર છે. ગણિક વખત સત્પુરુષો છે, શાસ્ત્રો એની પાછળ ચાલે. નિત્યાનંદ સ્વામી આગળ હરિભક્તો નિત્યાનંદ સ્વામીના વખાણ નથી કરતા. સાંભળજો, વખાણ કોણા કરે છે? મુક્તાનંદ સ્વામીના. અને નિત્યાનંદ સ્વામીના વખાણ એમ ના કીધું, સ્વામી તમે આવ્યા ને કથા બહુ હારી કરી, એમ ના કીધું. હવે એ કેવું થાય યારો, આગળ પેલા ઓલા જતા રહ્યા, હવે એની કથાના વખાણ કરે છે, આ કથા કરવા બેઠો છે એના બિલકુલ વખાણ નથી કરતા. નિત્યાનંદ સ્વામીને એમ પણ નથી કહેતા કે સ્વામી તમે મુક્તાનંદ સ્વામી જેવી કથા કરો છો. કાંઈ નહીં, મુક્તાનંદ સ્વામી એટલે બહુ. આખી વાત જ એની ઉપર ચલાવી હરિભક્તોએ. અડધો પોણો કલાક કલાક સ્વામીના વખાણ કર્યા. નિત્યાનંદ સ્વામીએ પણ ભેડા ભેડા સ્વામીના વખાણ કર્યા. અને નિત્યાનંદ સ્વામી એમ બોલ્યા કે આ બ્રહ્માની સૃષ્ટિની અંદર મુક્તાનંદ તો એક જ પાકે, એના જેવો બીજો હું ક્યાંથી લાવું. કે નિત્યાનંદ સ્વામી પોતાના મુખેથી આમ બોલ્યા. બાકી તો એ અગ્રગણ્ય સદગુરુઓમાં જ હતા. વચનામૃતના 4 સંપાદકો ગણાય એમાં નિત્યાનંદ સ્વામીને. વિદ્વાન સંપ્રદાયની અંદર, વિદ્વાન પુરુષો નંદ પંક્તિના સંતોની અંદર નામ નિત્યાનંદ સ્વામીનું બોલાય. શ્રીજી મહારાજે એમને એ સોંપ્યું હતું. પરંતુ નિત્યાનંદ સ્વામી એમ કીધું કે એવો પુરુષ હું આ બ્રહ્માંડમાં ક્યાંથી લાવું. પૂજ્યપાદ ગુરુજીના મુખેથી તો હજારો વખત આપણને, આપણા જ મંડળના સંતો ભક્તોને, બહારના મંડળના સંતો ભક્તોના કેટલા આવા વખાણને સન્માન તમે કેટલી વખત સાંભળ્યા હશે. શું બતાવે છે? એ એક જ વસ્તુ બતાવે છે, એમની સાધુતા. એક જ વસ્તુ બતાવે છે કે એમના હૃદયને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એ એક જ વસ્તુ બતાવે છે કે જે હરિગીતામાં લક્ષણો કીધા છે, લક્ષણે યુક્ત સત્પુરુષનો આપણને યોગ છે. કારણ કે આ લક્ષણ સૌથી મોટું છે. આ એક જ લક્ષણ આવી જાય કે પરની મોટાઈ દેખીને રાજી થાય, કોઈ દિવસ અસૂયા ભાવ થાય નહીં, કોઈના સદગુણોમાં ક્યારેય પણ દુર્ગુણનો આરોપ ન કરે, કોઈની સાથે ઈર્ષા ન કરે, કોઈની સાથે વેર ન બાંધે, આજુબાજુના બીજા બાકીના 60 લક્ષણ છે ને આપોઆપ એના ચરણમાં આવીને પડે. હવે બાકી બીજા છે ને ટાળ તડકો સહન કરવો ને આ બધા, એ બીજા બધા લક્ષણો આટલા લક્ષણોમાં હામે ચાલીને આવીને પડે, એના ચરણારવિંદમાં આવીને પડે, એને હામેથી આવીને મળે, એટલા ગજબના લક્ષણો આ છે. શ્રીજી મહારાજ એટલે એને પ્રથમ કહે છે. બીજાને નિર્વેર ભાવે રહે છે, એમાં માન કે મત્સર દોષ હોતા
નથી, માન પણ નથી હોતું, માન ના હોય એટલે મત્સર તો હોય જ નહીં, કારણ કે મત્સર ને ઈર્ષાના પાયામાં માન છે, માન જ ના હોય એટલે મત્સર તો હોય નહીં, મત્સર સૌથી જીનો છે. મહારાજે કીધું ને કોઈ લે અને કોઈ દે એમાં વચમાં ખાલી ખાલી બળી મરે. હરિભગતે સન્માન કોક સંતને દીધું, દીધું કોને? હરિભક્તોએ. લીધું કોને? ઓલા સંતે. એમાં વચ્ચે જોવાવાળો બળી જાય. સંતે કોક હરિભગતને સન્માન દીધું ને એના વખાણ કર્યા ને એને સ્ટેજ પર બોલાવ્યા ને બે શબ્દો એના કીધા, કીધા કોને? સંતે. કોની માટે કીધા? ઓલા હરિભગત માટે. અને સાંભળવાવાળો વચ્ચે બળી મરે, આને મત્સર કહેવાય. આવા દોષ ભગવાનના સંતમાં ના હોય, ભગવાનના એકાંતિક ભક્તને વિશે પણ આ દોષ ન હોય. એકાંતિકના લક્ષણો છે, આ સાધુના લક્ષણ છે પરંતુ એકાંતિકના લક્ષણ છે. એકાંતિક આ જે થયો, આ 64 લક્ષણ જેમાં આવ્યા એ સાધુ થયો, જે આવો સાધુ થયો એ એકાંતિક થયો, જે એકાંતિક થયો એને ભગવાનને એકપણું થયું. માટે એકાંતિક થવા માટે આ લક્ષણો બધાય શીખવા પડે મારે ને તમારે. તેથી જ બીજાની મોટાઈને દેખીને મનમાં રાજી થાય છે. સાચા સંતો જેને જેવું ઘટે તેને તેવું માન આપે, બીજાને જે રીતે ગમે તેવી રીતે પ્રિય અને સત્યવાની મુખથી બોલે. ભગવાનના સાધુ બીજાને ગમે એવું પ્રિય બોલે, સત્ય પણ બોલે અને પ્રિય પણ બોલે એવા હોય. એવું ના બોલે કે સામેવાળાને ગમે નહીં, એટલું પ્રેમથી એને બહુ સરસ રીતે સમજાવે કે સામેવાળાને પોતાની ભૂલ હોય તો સમજાઈ જાય. બે હાથ જોડીને કે જેને જેમ ઘટે એમ કે, અને માન પણ બીજાને માન આપવાવાળા હોય, જેને જેમ ઘટે એમ માન આપે એવા હોય. એ સાધુ કામને જીતે છે, ક્રોધને જીતે છે, લોભ અને મદને જીતે છે, દેહમાં અહંબુદ્ધિ કરતા નથી. કામ જીત ક્રોધ જીત હી જે હા, લોભ જીત હી મદ જીત હી તે હા, તન મે અહમ બુદ્ધિ ન જાહે, તન મે અહમ બુદ્ધિ નહી જાહે, દેહ સંબંધે પદાર્થ મે તાહી, દેહ સંબંધે પદાર્થ મે તાહી, કામ જીત ક્રોધ જીત હી જે હા. સાધુ કામને જીતે છે, ક્રોધને જીતે છે, લોભ અને મદને જીતે છે, દેહમાં અહંબુદ્ધિ કરતા નથી અને દેહના સંબંધીઓ અને પદાર્થોમાં મમત્વ બુદ્ધિ કરતા નથી. સ્વધર્મમાં દ્રઢપણે રહે છે, તેઓ સ્વભાવે દંભરહિત હોય છે, તેઓ અંદર અને બહાર પવિત્રપણે રહે છે. ભગવાનના સાચા સાધુ દંભ ના કરે. દંભ એટલે અંદર કંઈક જુદું બહાર કંઈક જુદું એવું ન હોય. ભલે શ્રદ્ધાળુ સમાજ, શ્રદ્ધાળુ સંતો ભક્તો આપણને પૂર્ણ ગણી લે અને પૂર્ણ માની લે, પરંતુ એ પૂર્ણ માની લેવાના કારણે ભગવાનના સંત, ભગવાનના એકાંતિક ભક્ત જેને થાવું છે એ બહારનો ઉપરથી આટાટોપ એવો ન કરે કે બહારથી બધા એને સારો કહે છે એટલે સારો ને સારો જ બધા કહેતા રહે, પણ એ સારો થવા માટે રિયલી મહેનત કરે. એ જેવો હોય એવો જણાવવા માટે જ પ્રયત્ન કરે. યાદ રાખો, સૌથી મોટી છેતરપિંડી પોતાની જાતની સાથે એ છે કે કોઈ મહિમાવાળા સંતો ભક્તોએ આપણને કંઈક મહાન માની લીધા કે આપણને બહુ ઊંચા માની લીધા, આપણે એવા નહીં હોઈએ અને એવું દેખાવા માટે રાતને દિવસ પ્રયત્ન કરીશું. જીવન એક જન્મ નહીં કરોડ જન્મ જતા રહેશે તોય ક્યારેય પણ એકાંતિક ભક્ત કે એકાંતિક સાધુ નહીં થવાય. એના કરતાં જેવા છીએ એવા જ વર્તીએ. અંદર જેટલા છીએ એનાથી બે દોરા ઓછા બહાર દેખાઈએ તો સારું છે, પણ અંદર જેટલા છીએ એના કરતાં એક રતિવા દોરો કોઈ વ્યક્તિ વધારે જો આધ્યાત્મિક આ માર્ગમાં દેખાયો તો એને જેટલી ખોટ જાશે એ ખોટ એને કરોડ જન્મ રોતા પણ પૂરી નહીં શકાય. માટે જેટલા અંદર છીએ એનાથી રતિવા નીચા રહી બહાર પ્રદર્શિત થાવું, જેથી મહારાજ અંત્યના 35મા વચનાવતમાં કે 6 લક્ષણ જેમાં હોય એવા સાધુના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા થાય છે. એમાંનું એક લક્ષણ, જેવો અંદર હોય એવો બહાર વર્તે, એટલો સરળ વર્તે કે બધાય એમ જાણે અને બધાય કહી શકે આ તે આવો જ છે, આ તે આવો જ છે, બધાય કહી શકે એવો વર્તે. એવું વર્તવાની અંદર ઘણો ફાયદો છે. અંદર બહાર એક રહેવામાં ઘણો ફાયદો છે. અંદર જુદું
અને બહાર જુદું એવો દંભ કરવામાં, જીવન એકવાર એવા દંભથી ચાલુ થઈ જાય ને અને પછી એને દંભમાં જ રહેવું પડે, કારણ કે એક સ્ટેટસ બની જાય તમારું, તમારું સ્ટેટસ બની ગયું હોય, તમે એને સ્ટેટસ માની લીધું હોય, કારણ કે દંભથી વર્તતો હોય, દંભથી વર્તે છે. એટલે બહાર બહુ હારો, ઉપરનો આટાટોપ બહુ હારો, એટલે બધાય કે બહુ જ્ઞાની, બહુ આવા, બહુ આવા, બહુ આવા, પછી એ પોતાનું સ્ટેટસ બાંધી લે કે હવે મારે આનાથી એઠું તો જવાય જ નહીં, હવે નવો નવો હોય ત્યારે જે બની ગયું એ બની ગયું, પછી એનાથી એ ઉપર કેતો રહ્યો 15-20 વર્ષ થઈ ગયા સત્સંગમાં અને પછી એનું સ્ટેટસ બંધાઈ ગયું હોય કે ગુણ્યલ છે અને બહુ ઊંચા છે અને બહુ સમજું છે અને બહુ આમ છે, એટલે એને પછી એ રોલ સતત કરવો પડે, ડ્રામા કરવો પડે. હવે ખરેખર ડ્રામા જુદો કરવાનો છે, ડ્રામા જુદો થઈ જાય છે, ડ્રામા કરે ફળ મળે નહીં, કારણ કે વાસ્તવિકતા કાંઈ હોય નહીં, એ ખાલી બતાવવા પૂરતું હોય. અહીં હું કથા કરવા આવું ત્યારે સરસ મજાની વાતો કરીને પછી અહીંથી ઉતરું, એટલે જય સ્વામિનારાયણ કેવી કથા ને કેવી વ્યથા, પછી લાગી જઈએ આપણે ના બધું ભૂલાઈ જાય, પાછા અહીં આવે એટલે સરસ મજાનો રોલ કરી દેવાનો, ના પાછા ઉતરીએ એટલે રોલ પૂરો થઈ જાય, તો જય સ્વામિનારાયણ એ કાંઈ કામ લાગે નહીં. આપણી જાત સાથેની બહુ મોટી છેતરપિંડી છે અને પોતાની જાતને છેતરપિંડી કરવી એનાથી મોટું કોઈ પાપ નથી, કોઈ પાપ નથી. અને દંભ નામનો શત્રુ એ સારા સારા મુમુક્ષુઓને છેતરે છે, સારામાં સારા મુમુક્ષુ કહેવાતા હોય એવાને પણ દંભ છેતરે છે. ભગવાન અને મોટાની આગળ જેવા હોય એવા રહેવાનું હોય, ઘણી વખત જીવ જ્યાં ચોખ્ખા થવાનું છે ન્યાય છુપાવીને વર્તે, ડૉક્ટર પાસે જાય ને કે હું તો દર્દી છું જ નહીં, તો ભાઈ તું દવાખાનામાં આવ્યો છે શા માટે, તું દર્દી જ નથી તો તું દવાખાને આવ્યો છે શા માટે, એના કરતાં ભગવાન અને મોટા પાસે જેમ છે એમ વર્તું, ત્યાં દંભ રાખવો નહીં. સમાજની અંદર પણ ભગવાનના કોઈ સંત ભક્ત સાથે દંભ રાખવો નહીં, બહુ સરળ અને સહજ જીવવું, હા એટલો વિવેક ચોક્કસ રાખવો કે પોતામાં રહેલા આંતરિક દોષો છે એ કઈ જગ્યાએ પ્રગટ કરવા, કે મહારાજે કહ્યું એ મોટા પુરુષ પાસે કે જેને પોતાના દોષ ટાળવાની ચાળ હોય, કે એવા વિવેકી હોય કે જેને પોતાના દોષ ટાળવાની ચાળ હોય, કાં તો જે ભગવાનને પામી ગયેલા છે એવા મહાપુરુષો એની પાસે પોતાના અંગત દોષોનું રજૂઆત કરવી, પાછું નિર્દંભી થવું એટલે બધાને કે ના કરવું મારામાં આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે, પણ વિવેકથી રાખી સહજ જીવન જીવવું, એવું અહીં આગળ મહારાજ કહે છે. હજુ પણ સાધુના લક્ષણો આગળ કહેશે, એને આપણે આવતીકાલ સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ.